કાળમાં જેમ કહ્યું હતું ને કે એવું ગેસ ને ઓઇલ મળ્યું છે કે મારો ગુજરાતી ચકલી ખોલશે તો હવે પેટ્રોલ નહીં, હવે હવે પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે. ક્યાંય કોઈને આવ્યું નહીં, ઉલટાનું પાણી પણ મળતું નથી એવી પરિસ્થિતિ થઈ ને ચકલી ખોલો તો માથે લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી, અહીંયા પાણી નથી. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં હવે બે દિવસ આડા છે. એવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારોની ટક્કર જોરદાર ચાલી રહી છે. રૂપાલાની ટિપ્પણીને લઈને કોંગ્રેસના દરેક નેતાઓ પોતાના ભાષણમાં, પોતાના નિવેદનમાં, મીડિયામાં ક્યાંક ને ક્યાંક ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ વિશે વાત કરવી છે. ક્ષત્રિયોના આંદોલનને લઈને શક્તિસિંહે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. એમનું કહેવું છે કે જ્ઞાતિ જ્ઞાતિને એકબીજાની સામે કરી દઈશું, ભાજપને એવું હતું એટલે ભલે ને આંદોલન ચાલે અને ભાજપ પોતાનું ધ્યેય સાધી લેશે. આ સાથે એમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા એવું પણ કહ્યું કે એક સમયે ભાજપના લોકો કહેતા હતા કે ચકલી ખોલો તો પાણીના બદલે પેટ્રોલ આવશે, પણ હવે ચકલી ખોલો તો લખ્યું હોય કે બીજેપી એટલે કે બીજે જઈને પી, અહીંયા પાણી નથી. સાંભળીએ શક્તિસિંહ ગોહિલે કેમ આવા પ્રહારો કર્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. મારા વહાલા તમામ ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું. દેશની મા બહેન દીકરીઓની ઇજ્જત ઉપર એક અતિ હલકી કક્ષાની ટિપ્પણી થઈ. રાજા મહારાજાઓ અનેક જુદી જુદી જ્ઞાતિના હતા અને એમણે રાષ્ટ્રની સુરક્ષા, પોતાના રાજ્યની સુરક્ષા, ગાયોની સુરક્ષા, મા બહેનો અને સંસ્કૃતિની સુરક્ષા માટે પાળિયા થયા છે. આજે ધામેધામ પાળિયા પૂજાય છે. ત્યારે એક અભદ્ર ટિપ્પણી થઈ જેના કારણે કોઈ એક જાતિ વર્ગની તમામ જ્ઞાતિઓનો, તમામ વર્ગનો એક આક્રોશ ઉભો થયો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ પાસે વિકલ્પ હતો કે આ અભદ્ર ટિપ્પણી કરનારને ઉમેદવાર તરીકે હટાવી લેવામાં આવે, કારણ કે દિલથી માફી પણ નહોતા માંગતા અને ભૂતકાળમાં અન્ય સમાજો માટે, અન્ય લોકો માટે પણ એમની ટિપ્પણીઓ આવી છે. પરંતુ અહંકારમાં રહેલા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે પણ સમય આપ્યો બધાએ કે તમે એમના પત્નીને આપી દો, એમની દીકરીને આપો, અમારી વાત પૂરી થાય. પણ એ પણ નહીં માનવું. મહાભારતની લડાઈમાં જેમ પાંડવો છેલ્લે 5 ગામ વિષ્ટિકારો કે આપો, એ પણ નહીં આપવાનું. એવી પરિસ્થિતિના પરિણામે સમગ્ર ગુજરાત એક આક્રોશ ઉભો અને આ લડત એ અસ્મિતાની લડત, અહંકાર સામે અસ્મિતાની લડત ઉભી થઈ. આજે મને આનંદ છે કે ભારતીય જનતા પાર્ટી એવું માનતી હતી કે આ ગુજરાતમાં તો શું કરીશું, જ્ઞાતિ જ્ઞાતિને એકબીજાની સામે કરી દઈશું એટલે ભલે ને આંદોલન ચાલે. પણ આપે જોયું આજે કે સર્વ જ્ઞાતિ એક થઈ છે અને આ મંચ ઉપર, આ સમારંભમાં પણ બધી જ જ્ઞાતિના આગેવાનોએ આવીને મંચ ઉપર અસ્મિતાની લડાઈમાં ટેકો જાહેર કર્યો. તો એક જ્ઞાતિ પૂરતું મર્યાદિત ના રહ્યું. હમણાં જ ભારતીય જનતા પાર્ટીના એક બીજા મિનિસ્ટરે થોડી જ્ઞાતિ માટે ગમે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો. જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે જે દિવ્યાંગ છે એના માટે બેફામ વાણી વિલાસ કર્યો. રાજકોટના ભાજપના પ્રત્યાશીએ ભૂતકાળમાં બનાસકાંઠામાં માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા, લેવા પટેલ સમાજ વિશે જેમ તેમ બોલ્યા કે આ પ્રકારની પરિસ્થિતિની સામે કમસે કમ વડાપ્રધાન શ્રી આવ્યા ત્યારે અપેક્ષા કે એ દેશની મા બેન દીકરીઓનું જે અપમાન થયું છે એના વિશે કમસે કમ બે શબ્દો બોલે, પરંતુ એક શબ્દ નહીં બોલ્યા અને હાસ્યાસ્પદ વાતો કરીને ગયા. તમારી બે ભેંસ છે તો એક ભેંસ કોંગ્રેસની સરકાર લઈ જશે, આવી વાત પ્રધાનમંત્રીને શોભે? સુરેન્દ્રનગરથી અમદાવાદ જાજો અને ચાય પીને પાછા આવજો, એક રૂપિયાનો ખર્ચ તમારી મોટરને નહીં થાય, નહીં ડીઝલ, નહીં પેટ્રોલ. દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક એવું નથી કહેતો કે આવું વાહન શોધાયું કે શોધી શકાય. સોલાર વાળી ગાડી હોય તો પણ એની બેટરી, સોલારના કારણે જે પેનલ, એના ચાર્જિસ, એનું મેન્ટેનન્સ ખર્ચ તો થાય, એ પણ નહીં કરવાનું. ભૂતકાળમાં જેમ કહ્યું હતું ને કે એવું ગેસ ને ઓઇલ મળ્યું છે કે મારો ગુજરાતી ચકલી ખોલશે તો હવે પેટ્રોલ નહીં, હવે હવે પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે. ક્યાંય કોઈને આવ્યું નહીં, ઉલટાનું પાણી પણ મળતું નથી એવી પરિસ્થિતિ થઈ ને ચકલી ખોલો તો માથે લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી, અહીંયા પાણી નથી.
આ મુદ્દાઓની વાત કરવાના બદલે દેશના પ્રધાનમંત્રીશ્રી લોકોની લાગણીઓને સહેજ પણ વાંચા નથી આવતા, એનાથી આક્રોશ ઓર વધ્યો છે. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે, લોકો ઈચ્છે અને સત્તા મળે. ભાજપને અહંકાર કે 5-5 લાખથી બધી જીતીશું, આ અહંકારને કોઈ હું કે મારી પાર્ટી નહીં, દેશની અને ગુજરાતની જનતા તોડશે. હું મારા નાના કાર્યકર્તાને પણ કહેતો હોઉં કે વાણીનો વિવેક નહીં ચૂકવો. દેશની પ્રધાનમંત્રીની ખુરશી એ સૌથી મોટી ખુરશી, એ ભાજપના વડાપ્રધાન નથી, ભારત દેશના વડાપ્રધાન છે. તમે જુઓ કે ખુરશી પર જવાહરલાલ નહેરુજી, લાલબહાદુર શાસ્ત્રીજી, ઇન્દિરાજી, રાજીવજી અને ભારતીય જનતા પાર્ટીના અટલ બિહારી વાજપેયીજી, VP સિંહજી બધા જ પ્રધાનમંત્રીઓમાંથી કોઈએ પણ ક્યારે એક ખુરશી ઉપર બેસીને હલકી ભાષાનો પ્રયોગ ન કર્યો. મહાત્મા ગાંધીજીએ દુનિયાને, આપણને સૌને ગૌરવ છે, દુનિયાને સત્ય અને અહિંસા શીખવાડી, ત્યારે બીજે તરફ અહીંયા આવીને પાઠ ભણાવીશું, આમ કરીશું, તેમ કરીશું, પ્રધાનમંત્રીના મોઢેથી આવા શબ્દો ન શોભે.